ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મારે એક ઓળખીતા ડૉક્ટર છે, ડૉક્ટર દીનાબેન શાહ. એમણે મને ડૉક્ટર અબ્દુલ કલામની જીવનચરિત્ર, એમનું જીવનચરિત્ર મને આપ્યું. બહુ અદ્ભુત પુસ્તક છે એવી એમણે ભલામણ કરી કે બહુ જીતુભાઈ કોઈ પણ સંજોગોમાં વાંચી જાઓ. અને પુસ્તક મારા હાથમાં આવ્યું ને મેં જે વચ્ચેથી એમ પાના ખોલ્યા ત્યાં અબ્દુલ કલામજીએ એક પ્રસંગ વર્ણવ્યો હતો એ પાના પર. અચાનક મેં પાના ખોલ્યા કશું જે કર્યા વગર, અને એ પ્રસંગ વાંચીને હું ભાવ વિભોર થઈ ગયો, રોમાંચિત થઈ ગયો, આનંદિત થઈ ગયો. બહુ અદ્ભુત વાત લખી છે એમણે, સત્ય પ્રસંગ ટાંક્યો છે. અને આપણે બધાએ આ પ્રસંગ ઘરની દિવાલો પર કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢીને લગાડી રાખવા જેવો છે, અથવા તો કોઈ પેન્ટરને બોલાવીને આપણી દિવાલ પર આખો પ્રસંગ લખાઈ દેવા જેવો છે, હૃદયમાં કોતરી દેવા જેવો છે. એમણે કહ્યું કે હું બેંગ્લોરમાં અપંગોના રમતોત્સવમાં ગયો હતો. હેન્ડીકેપ સોસાયટી તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં બધા શારીરિક વિકલાંગો ભાગ લઈ રહ્યા હતા. અને એક દોડનો પ્રસંગ હતો જેમાં 8 બાળકો 100 મીટર દોડમાં ભાગ લઈ રહ્યા હતા, 9 બાળકો 100 મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. દોડવાનો કોઈ બહુ સવાલ નહોતો, બધા જ અપંગ હતા એટલે લાઈનમાં ઊભા રહ્યા. રનિંગ જ્યાંથી શરૂ કરવાનું હતું, વિસલ વાગી 9 જણ ચાલવા માંડ્યા, અથવા ઘણા તો ઘસડાઈ રહેલા, પગ ઘસડીને જ આ રેસ પૂરી કરવા માટે ઝઝૂમી રહેલા. એમાંનું એક બાળક, એક છોકરો વારંવાર ગબડી પડે, જેટલી વાર દોડવા જાય થોડું દોડે ને ગબડી પડે, બહુ વાગે. અને છેવટે 100 મીટરમાં જ તો એ અધવચ્ચે બેસીને રડવા માંડ્યો, એટલું બધું એને દુઃખ થયું, વાગ્યું હશે. એટલે જે 8 બાળકો એનાથી થોડાક આગળ હતા, જે પોતે પણ બહુ કષ્ટ વેઠીને આ ગેમ પૂરી કરવા જઈ રહ્યા હતા, અબ્દુલ કલામ અદ્ભુત વાત લખે છે કે એ 8 બાળકો પાછા ફર્યા. વિકલાંગો છે, એક એક ડગલું માંડવું એમના માટે અઘરું છે. રેસ જીતી શક્યા હોત, 8માંથી કોઈ પણ એક જીતી શક્યું હોત. નાના બાળકો છે, એ બધા જ બાળકો પાછા આવે છે. અને એમાં એક થોડીક શારીરિક વત્તા માનસિક રીતે પણ થોડીક કમજોર છોકરી, પેલા રડતા છોકરાના માથા પર ચુંબન કરે છે અને કહે છે કે આનાથી તને જરા સારું લાગશે. અને પછી એ 9 બાળકો એકબીજાના હાથ પકડીને ચાલતા ચાલતા આ 100 મીટરની રેસ પૂરી કરે છે. આખું ગ્રાઉન્ડ ઊભું થઈ ગયું, બધા એ તાળીઓના ગડગડાટથી આ 9 બાળકોને વધાવી લીધા. કોઈ શિક્ષા નથી, કોઈ એમને શિક્ષા આપી શકે એમ નથી, નાના બાળકો છે. કોઈએ કહ્યું નહીં કે તમે પાછા જાઓ, એને ઉચકી લો, એને સાથે લઈને ચાલો. એક નહીં, બે નહીં, બધા જ બાળકોના મનમાં આ વિચાર આવ્યો. બધા જ બાળકો રેસ જીતવાને બદલે પડી ગયેલા સાથીદારને ઊંચકવા, એને જોડે લેવા પાછા ફરે છે. અને બધા જ પછી હાથ પકડીને
આ રમત પૂરી કરે છે. આટલો પ્રસંગ વાંચ્યા પછી મને થયું કે હવે કદાચ હું આ આખી આત્મકથા ન વાંચું તો પણ ચાલે. જીવન જીવવાની આખી વાત અબ્દુલ કલામે અહીં મૂકી દીધી. રેસ જીતવી મહત્વની નથી, વિજય મહત્વનો નથી, રમતમાં તમે રમત કેવી રીતે રમો છો એ વધારે મહત્વનું છે. અને એ જ વાત જિંદગીમાં લાગુ પડે છે. અને આપણે જ્યારે આપણી જીવન કથા જો નજર સમક્ષ લાવીએ છે તો થાય છે કે આપણે શું કર્યું આખી જિંદગી? બીજાને પાડ્યા, પછાડ્યા, એમને તોડી નાખ્યા, ભાઈઓને લૂંટી લીધા, ભાગીદારોને છેતરી નાખ્યા, ખેડૂતોને જમીન લઈને બાના ખતના ભાવે જ, જેમાં 10-15 પૈસા જમીનના ચૂકવ્યા હતા એ જ ભાવે જમીનો પડાવી લીધી. જેણે આપણી પર વિશ્વાસ મૂક્યો હતો એનો આપણે પૂરેપૂરો દુરુપયોગ કર્યો, વિશ્વાસઘાત કર્યો અને રમત જીતી ગયા. કોઈને છાણીમાં સૌથી પૈસાદાર થવું હતું, કોઈને વાગોડિયામાં સૌથી પૈસાદાર થવું હતું, કોકને તાલુકામાં સૌથી પૈસાદાર થવું હતું, જિલ્લામાં થવું હતું, શહેરમાં થવું હતું, ગુજરાતમાં થવું હતું, એ બધું થઈ ગયા. પણ બીજાને પાડીને, બીજાને ગબડાવી દઈને, બીજાની જોડે બીજાનું છીનવી લઈને, બીજાને છેતરીને, બીજાના ગજવામાંથી કાઢી લઈને, બહુ પૈસા ભેગા કરી લીધા આપણે. સરકારી ઓફિસમાં બેઠા છે, ઓફિસનો સરે આમ દુરુપયોગ કરીને, વકીલ છીએ અને આપણા અસીલની ફાઇલો બીજાને વેચી દીધી સામાવાળાએ. અસીલને કહ્યું કે તું તારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપણે કોર્ટમાં રજૂ કરવાના છે, અને 5-15-50 લાખ રૂપિયા લઈને એ ઓરિજિનલ દસ્તાવેજો જે એના હકના હતા, જે એનો હક સાબિત કરેવા હતા, એ આપણે સામેવાળાને વેચી ખાધા. ગેરહાજર રહ્યા અને સામાવાળાને જીતવા દીધો, અસીલને હરાવી દીધો, અને 3 મહિનાની મુદતનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધી આપણે અસીલને કહ્યું પણ નહીં. ડોક્ટર છીએ અને વગર કારણે નહીં જોઈતા એટલા બધા ટેસ્ટ કરાવ્યા, નહીં જોઈતા ઓપરેશનો કર્યા, કોઈને કમરમાં સહેજ અમસ્તી કંઈ મોચ આવી ગઈ છે, થોડો દુખાવો થયો છે, 15 દાડા થઈ ગયા, એ ગભરાઈને ડૉક્ટર પાસે ગયો, તમારી પાસે આવ્યો, તમે કીધું કે ભાઈ સ્લીપ ડિસ્ક થઈ ગયું છે, કરોડની અંદર આમ કોમ્પ્લિકેશન થઈ ગયું છે, હું તો તને સલાહ આપું છું કે હવે હલનચલન બંધ કર દે, સીધો બેડ રેસ્ટ કર, આ ઓપરેશન કરાવી દે, નહીં તો ગમે ત્યારે તને લકવો થઈ જશે. વડોદરાના એક ડૉક્ટરની તો આ જ પ્રેક્ટિસ હતી. મારે એક મિત્રને બીજા એક ડોક્ટર પાસે હું બેઠેલો, ડોક્ટર ભરત સ્વામી પાસે, અને મારા એક મિત્રનો ફોન આવ્યો કે જીતુભાઈ મને તાત્કાલિક 30,000 રૂપિયા જોઈએ છે. મેં કીધું કે સાંજે આપી દઉં તને. તો મને કે જીતુભાઈ પણ પૂછ્યું નહીં કે શું થયું. મેં કીધું શું થયું? મને કે મારે કાલે સવારે ઓપરેશન કરાવવાનું છે, 1.5 લાખ રૂપિયા આપવાના છે, 30 ખૂટતા હતા એટલે મેં તમને ફોન કર્યો. મેં તું કહી ભાઈ 4 દાડા પહેલા આપણે ભેગા થયા છે, એકદમ શેનું ઓપરેશન કરાવવાનું છે? તો મને કે મારા કરોડની અંદર બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. હવે આ વાત કરતો તો સામે ભરત સ્વામી બેઠા હતા, એ પોતે ઓર્થોપેડિક સર્જન. મને કહે કે જીતુ એવું પૂછ કે આ ડૉક્ટરને કંઈ છે જે કહી રહ્યા છે કે ઉઠશો તો પેરાલિસિસ થઈ જશે, ઊભા નહીં થવાય, પછી મારી જવાબદારી નહીં, અહીંથી ડિસ્ચાર્જ લઈ લો. તો એટલે મેં કીધું તું આ ડૉક્ટરને તઈથી બોલે છે? તે કે હા. એટલે મારા મિત્ર ડોક્ટરે કહ્યું કે એને કે બધું જ છોડી નહીં આવતો રે મારા દવાખાને, આપણે ગોળી આપીને સરખો કરી દઈશું. પણ મેં કીધું સાહેબ જોવું તો પડે, એને ત્યાં આટલું બધું MRI કરાવી દીધું છે, આ કરાવી દીધું છે. મને કે તું આવતો રહે, જે તું એને કે બોલાવી લે. સાહેબ ગોળીઓ આપીને અત્યારે એ મારા મિત્ર હજુ પણ સ્કૂટર પર 100-200 કિલોમીટર ફરે છે, કોઈ તકલીફ નથી.
તો આપણે છેતરી લીધા, બધાને પાડી દીધા, બધાને મારી નાખ્યા, ભેળસેળ કરી, દૂધ યુરિયાનું દૂધ વેચ્યું, હજારો બાળકોને, હજારો સ્ત્રીઓને આ યુરિયાનું દૂધ પીવડાવ્યું આપણે, બહુ પૈસા બનાવી લીધા, સફળતા મળી ગઈ. અને ખાસ કરીને જે પણ કરોડપતિઓ છે ને, એમના એમના ઇતિહાસમાં બહુ સામાન્ય વાત છે કે માણસ કરોડપતિ અબજોપતિ થયો એ નહીં તો એમના બાપાએ, એમના ખાનદાનમાં બે ત્રણ વાતો જ બની હશે. ઇતિહાસ ગવાહ છે કે અબજોપતિ ફેમિલીમાં હશે કોક બિલકુલ નિષ્ઠાવાન, શુદ્ધતાથી રૂપિયા કમાયેલા ફેમિલી હશે થોડા ઘણા, ના નહીં કહેવાય મારાથી, કારણ કે કુદરતમાં બધી જ પ્રકારની વસ્તુઓ હોય છે એમ. પણ મોટા ભાગના આ કરોડપતિ અબજોપતિઓનો ઇતિહાસ તપાસતો તો એમણે કે એમના ખાનદાનવાળાઓએ 101% એમના ભાગીદારોના રૂપિયા ઉલેચી લીધા છે, એમના ભાઈઓના પૈસા ઉલેચી લીધા છે, વિધવાઓની ડિપોઝિટોના પૈસા ઓયા કરી ગયા છે, અને હજારો લોકોને ખોટા વાયદા કરીને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. તો તમારી જે વાત છે એ એક જ વાત છે, આપણે બધા એક જ વસ્તુની પાછળ પડ્યા છે કે હું સફળ થઈ જવો જોઈએ, મારે વડાપ્રધાન થઈ જવું છે, મારે અબજોપતિ થઈ જવું છે, મારે સફળ કલાકાર થઈ જવું છે. આજે આપણે લતા મંગેશકરના બહુ વખાણ કરીએ છીએ, હું પણ આશિક છું, ગાંડો આશિક છું, હું આખી રાત અહીંથી મુંબઈ સુધી ડ્રાઇવિંગ કરી શકું છું લતા મંગેશકરની એક કેસેટ, એટલે કે લતા મંગેશકરના 10-15 ગાયનો મારા કારમાં વાગતા હોય. પણ એમ કહે છે કે એમણે એવી આખી બાજી ગોઠવેલી કે બીજા કોઈ ગાયિકાને કોઈ તક જ ના આપી શકીએ, જે કોઈ બીજી ગાયિકા પાસે એક વાર ગવડાવે એને એ લતાભાઈ ગાવા જાય નહીં. અને લતા મંગેશકર વગર કોઈ પિક્ચર બને એવું કોઈ ડાયરેક્ટર પ્રોડ્યુસર એ જમાનામાં માનતો નહોતો. એટલે અદ્ભુત ગાયિકા છે. પણ જો આ વાત સાચી હોય તો દુઃખદ પણ છે. આજે જ્યારે સાંભળીએ છીએ કે દરેક બીજા ત્રીજા પિક્ચરમાં કોઈ નવો ગાયક છે, નવો સંગીતકાર છે, નવો ગીતકાર છે, હજારો પ્રતિભાઓને તક મળી રહી છે, તો આ બધાની તક છીનવી લઈને કોઈને નહીં ગાવા દઈને કદાચ આપણે ભારત રત્ન પણ થઈ જઈએ તો મને લાગે છે કે ખોટનો સોદો છે. તો આ જે અબ્દુલ કલામની વાત છે, જે બાળકો કરી શક્યા કે એમનામાંથી પડી ગયેલા એક બાળકને પાછો લેવા, હરીફાઈમાં દોડી રહેલા બાળકો પાછા ફરે છે અને એને ઉંચકી લે છે, આપણે આવું ક્યારે કરીશું? ક્યારે આપણે મુશ્કેલીમાં આવેલા મિત્રને મદદ કરીશું? ક્યારે જેની જમીન લઈને આપણે ઘણું બધું કમાયા છીએ, ખેડૂતને પૈસા પૂરેપૂરા તમે ચૂકવી પણ દીધા હોય પણ જાણીએ કે બહુ તકલીફમાં છે, તો આપણે એને 2-5-15 હજારની મદદ કરીએ, એવું ક્યારે કરતા થઈશું? તો બહુ દુઃખદ બાબત છે કે માત્ર સફળતા માટે આખો સમાજ ગાંડો થયો છે. તદ્દન અનીતિ, તદ્દન ખોટું, તદ્દન વાહિયાત, પ્રોફેશન વિરુદ્ધનું વર્તન, ગમે તે કરવા તૈયાર છે, હત્યાઓ કરવા તૈયાર છે, લૂંટ કરવા તૈયાર છે, રેસી નાખવા તૈયાર છે, પણ આપણે સફળતા જોઈએ છે, રૂપિયા જોઈએ છે, પદ જોઈએ છે. આ બાળકોએ અદ્ભુત વાત કરી કે આવો જે પડી ગયા છે એને ઉઠાવીએ, જે આપણાથી પાછળ પડી ગયા છે એની જોડે રહીએ, એને પણ આપણી જોડે લઈને આગળ વધીએ. અને જો આખો સમાજ એકબીજાને નડે નહીં, બહુ અદ્ભુત વાક્ય મેં વાંચ્યું હતું કે તું બીજાને નડીશ નહીં, કોઈની પ્રગતિમાં કઈ મદદરૂપ ન થઈ શકાય તો કઈ વાંધો નહીં, તું કોઈને નડ નહીં. ઘણા બધા આખો દિવસ પ્લાનિંગ ચાલતું હોય છે એમનું કે પેલો આ જમીન લઈ રહ્યો છે, પેલો આમ કરવા જઈ રહ્યો છે, પેલો આ પ્રોજેક્ટ લીધો છે, પેલા પેટ્રોલ પંપ લીધો છે, તો એમાં આડખીલીઓ કેવી રીતે ઊભી કરવી, નાનામાં કાગળ લખવા, એમ એણે જે જમીન લીધી એ જમીનમાં બીજા બાના ખાતો કરવા અને પજવવા. તો આજે
અબ્દુલ કલામની આ અદ્ભુત વાર્તા ફરી ફરી દોહરાવવાનું મન થાય છે કે પડી ગયેલા એક અપંગ બાળકને ઉઠાવવા બીજા બધા અપંગ બાળકો પાછા ફરે છે અને વિજેતા થવાનો મોહ છોડી દે છે, બધા એક સાથે મંજિલ પર પહોંચે છે. જો આ સૂત્ર આપણે આપણા જીવનમાં ઉતારીએ તો હું માનું છું કે આપણે પણ બહુ પ્રગતિ કરીએ, આખો સમાજ પ્રગતિ કરે, દેશ પ્રગતિ કરે અને વિશ્વ પ્રગતિ કરે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે